જણાવ્યું છે કે આ ઘટના માટે બળાત્કાર ગુજારનારા લોકો ઉપરાંત પીડિતા પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે તાળી બે હાથે વાગે છે. જો પીડિતા કોઈને પોતાના ભાઈ બનાવત, તેના પગે પડત અને બચાવવાની કોશિશ કરતી તો કદાચ તેની આ હાલત ન થઈ હોત. આટલેથી ન અટકતા આસારામે બળાત્કાર અંગે કડક કાયદાનો પણ વિરોધ કરી નાખ્યો. તેમનું કહેવું છે કે કડક કાયદાનો દુરુપયોગ પણ થઈ શકે છે. આસારામે પીડિતાના પરિવારને સંદેશો મોકલી પોતાની વાત જણાવી છે. એમણે કહ્યું કે પરિવાર આ ઘટના પછી પોતાને એકલો ન સમજે. પુત્રીના જવાથી પરિવારને જરૂર તકલીફ પડશે, પણ તેઓ મને પુત્ર માની લે. તો આ વિશે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે રુઝાન ખંબાતા, જેઓ મહિલા ઉદ્યોગ સાહસિક છે, અને શાસ્ત્રીજી કુનાલજી અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ બંને મહાનુભાવનું સ્વાગત છે. સૌથી પહેલા રુઝાન, આપના પાસે આવવા માંગીશ. જે પ્રકારે આસારામ બાપુનું નિવેદન આપ અત્યાર સુધી સવારથી સાંભળી ચૂક્યા હશો, અને જે પ્રમાણેની ચર્ચા લોકોમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. આસારામ બાપુએ એમનો તમારે એક એક પોઈન્ટ પર મારે રિબટલ આપવો છે તમને. સૌથી પહેલા એમનું એ નિવેદન છે કે બે હાથે તાળી ના વાગે. તો મારે કેવું છે બાપુજી, બે હાથે તાળી ના વાગે, સાચી વાત કરી, પણ એક હાથે ચપટી વાગે ને, એટલું યાદ રાખજો. બીજી વાત એમણે કરી કે શું કહેવાય, આ બે હાથે તાળી વાગે, એમને કદાચ રેપનો ડેફિનેશન નહીં ખબર હોય. રેપનો ડેફિનેશન જબરદસ્તી છે, બે હાથે તાળી મારીને ભજન ગાવાનો એનો ડેફિનેશન નથી બાપુજી. એટલે તમે એ જુઓ કે આનો ડેફિનેશન શું છે, કે કોઈ તમારી પર જબરદસ્તી કરી રહ્યું છે. બીજો પોઈન્ટ એમને કહ્યું કે ભાઈઓ બનાવવા જોઈએ. બાપુજી, આજની તારીખમાં તમે ભાઈઓની વાત કરો છો, આજની તારીખમાં બધા સંબંધો કેટલા બગાડ્યા છે તમને ખબર છે. ભાઈ, બાપ, રિલેટિવ, પ્રેક્ટિકલી તમે જોયું હશે ઘણા રેપ્સ નોન લોગ આ રિલેટિવ્સમાં જ કરે છે સાહેબ. એટલે મારે, મને શરમ આવે છે કહેતા, પણ જેટલા આપણે સંબંધોને અંદર નાખીએ છીએ એટલા રેપ્સ થાય છે, યુ નો દેટ વેરી વેલ. ત્રીજી વાત એમને શું કહી હતી, એક હાથે તાળી નથી વાગતી, અને બીજી જે વાત કરી કે ભાઈ બનાવી લીધા હોત, તેમને પગે પડી હોત. પગે પડે, કદાચ. હવે હું એમ કહેવા માંગુ છું, પગે પડવાની વાત ડન, એક્સેપ્ટેડ, કે ભાઈ પગે પડી જાત તો એ લોકોને કદાચ મનનું પરિવર્તન આવી જાત. પણ સાહેબ, મારે તો એ કહેવું છે કે પેલી છોકરી જ્યારે બેહોશ થઈ ગઈ, જે છોકરી બેહોશ થઈ જાય તેનો મતલબ કે એને કોઈ દિવસ એને વિરોધ નહીં કર્યો, રાઈટ? અગર એને વિરોધ જ નથી કર્યો, છોકરી અનકોન્શિયસ થાય છે તો બી એની ઉપર રેપ થાય છે. અને આ કેસમાં નહીં, ઢગલા કેસોમાં આપણને ખબર છે કે અનકોન્શિયસ છોકરી પર બી રેપ થાય છે, તો આમાં વિરોધ આવ્યો નહીં. એટલે પગે પડે કે અનકોન્શિયસ થાય, વાત તો એક જ થઈ ગઈ હતી, તો બી એની ઉપર રેપ થયો છે. એટલે ત્યારે તમારી આ બધા સ્ટેટમેન્ટો ક્યાં ગયા? બીજો, હવે તમારા બીજા જે સાક્ષીદારોએ કંઈક સ્ટેટમેન્ટ માર્યા કે શું પેલું મંત્રદીક્ષા, મંત્રદીક્ષા. હવે મંત્રદીક્ષાની મારે વાત કરવી છે. ગુરુજી, બાપુજી, ભગવાન બચાવે અમને, કે તમે કહો છો કે મંત્રદીક્ષા લઈ દેત, તમે દ્રૌપદી સીતા એનો એક્ઝામ્પલ આપ્યો. સાહેબ, આ તમે પ્રિકોશનરી મેઝર કરી રહ્યા છો, કારણ કે દ્રૌપદીની વાત કરો, સાડી ખેંચાઈ ગઈ હતી. સીતાની વાત કરો, અપહરણ થઈ ગયું હતું એમનું. એટલે એમાં મંત્રદીક્ષા ક્યાંથી? એટલે મહેરબાની કરીને તમે ધર્મને શું કામ ખોટો બદનામ કરી રહ્યા છો આમાં લઈને બાપુજી. પછી તમારો એક હજુ એક સ્ટેટમેન્ટ હતો કે એ બહેનને બસમાં ચડવું જ ના જોઈતું હતું, જ્યાં શું કહે, લેડીઝ નહોતી. બાપુજી, હું પોતે ઘણી મિટિંગોમાં જાઉં છું, 25-25, 30-30 જેન્ટ્સ હોય છે, કોઈ લેડી નથી હોતી, હું એકલી આવું છું. પણ એનો મતલબ એ કે બધા આવીને તૂટી પડે મારી ઉપર? બાપુજી, પ્લીઝ ટોક સેન્સ. પછી તમે વાત કરી કે આપણે રેપના લો સ્ટ્રિક્ટ ના બનાવો, બરોબર છે, તો લોકો એને મિસયુઝ કરશે. પણ બાપુજી, આજની તારીખમાં મને કેવું છે કે બહેનો આપણી યુઝ થઈ રહી છે, શું કહેવાય, વપરાઈને લોકો એ લોકોને ફેંકી દે છે. તારે તમને લાગતું નથી કે બહેનો મિસયુઝ થઈ ગઈ? બીજી વાત કે અત્યારે આપણે લો સ્ટ્રિક્ટની તો પાછળની વાત છે બાપુજી. કઈ બહેન આજની તારીખમાં પોતાના જાતને કે એક સપનામાં બી બિચારી નહીં કહી શકતી હશે કે મારો રેપ થયો છે? એટલે કોઈ બહેન રેપ ફેક ના કરે. હા, ફેક એન્કાઉન્ટર થાય છે, 95% ફેક એન્કાઉન્ટર થાય છે, પણ મેં આજ સુધી કોઈ બહેનને સપનામાં બી એવું વિચારી ના શકે કે મારો રેપ થયો છે. બિલકુલ બિલકુલ. મહિલાઓની જે વાત છે, આ મહિલાઓ એક, કદાચ તમે મહિલા છો એટલે આટલું બધું જે ગુસ્સો છે એ આપો નીકળી રહ્યો છે. મને તો દયા આવે છે બાપુજી પર કે ભગવાને એમને બુદ્ધિ કેમ ના આપી. આસારામ બાપુએ, આપ શું કહેશો? કારણ કે મંત્ર દીક્ષાની જે વાત કરી, રુઝાને પણ વાત કરી મંત્ર દીક્ષા, પણ શું ખરેખર મંત્ર દીક્ષાથી આ પ્રકારના રેપ અટકી શકે? અને બીજી વાત કે જે પ્રકારે તેમણે સીતાનું હરણની વાત કરી, શું રાવણ સીતાનો બળાત્કાર કરવા માટે તેમને લઈ ગયો હતો? ખૂબ જ પ્રશ્ન પૂછે ઉત્તમ.
પહેલાં તો હું બેનની વાત સાથે સહમત છું, અને મારે તો એટલું જ કહેવું છે કે નારી નારાયણી છે, દુર્ગા છે અને શક્તિ છે. મનુ મહારાજે મનુસ્મૃતિમાં કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે ઘરમાં જે સમાજમાં નારીની પૂજા થાય, નારીનું સન્માન થાય, ત્યાં દેવતાઓનો પણ નિવાસ હોય છે. એટલે આ નિવેદન વિશે મારે તો એ જ કહેવું છે કે એમને જે વાત કરી કે ભાઈ બનાવવા જોઈએ, ખરેખર ભાઈ ન બનાવવા જોઈએ. ભાગવતજીમાં તો એવું વર્ણન છે અશ્વત્થામાના પ્રસંગમાં કે દેવ બંધુર્ન હંતવ્ય. ભગવાન શું કહે છે કે આતતાઈ વધારણવ, આતતાઈઓને મારવા જોઈએ. આતતાઈ એટલે શું કે જે આવી રીતે બળપૂર્વક બળાત્કાર કરે એને આતતાઈ કહેવાય છે. વિષપાન કરે, વિષપાન કરાવવાનો પ્રયત્ન કરે એને આતતાઈ કહેવાય છે. એટલે આવા આતતાઈઓને મારવામાં કોઈ પાપ નથી. આ લોકોને પૂરી ન દેવાય, આ લોકોને પૂરા જ કરાય, એટલે ભવિષ્યમાં કોઈ નવું સંકટ ઊભું ન થાય. સરસ. અને વાત કરી એમને મંત્ર દીક્ષાની, જી તો સ્ત્રીઓએ કોઈ એવી મંત્ર દીક્ષા લેવાની જરૂર નથી, કારણ કે આ દેશ એ એવી નારીઓનો દેશ છે. આ દેશની સ્ત્રીઓની એ તાકાત છે કે યમરાજને પણ પોતાના ચરણોમાં ઝુકાવી શકે, એ તાકાત આ દેશની સ્ત્રીઓની છે. અને સીતા માતાજીના અપહરણની જે વાત કરી, તો રાવણે તો એટલા માટે અપહરણ કર્યું હતું કે રામાયણમાં ચોપાઈ છે કે હોય ભજન નહીં તામસ દેહા, મનક્રમ બચન મંત્ર ધડે એહા. રાવણે મનમાં વિચાર્યું કે મારો દેહ તામસી છે, હું ભજન નહીં કરી શકું, એટલે હું ભગવાનની સાથે વેર બાંધું અને વેર બાંધી અને મારી કાયાનું કલ્યાણ કરું, મારા જીવનનું ઉદ્ધાર કરું, એના માટે અપહરણ કર્યું. તે જગતની દ્રષ્ટિએ તો માતાજીને મા માનતો હતો, એટલે જ સીતા માતાજીને અશોક વાટિકામાં રાખ્યા. નહીતર જેટલી અપ્સરાઓ હતી રાવણે, એટલી અપ્સરાઓને મહેલમાં રાખી. બિલકુલ, ખૂબ સાચી વાત કહી કૃણાલજી. અને રુઝાન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, ફરીથી આપનો સંપર્ક કરીશું અને આ મુદ્દે જ આપણે ચર્ચાને આગળ વધારીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.